હેમંત, મને થોડા દિવસથી દાદાની પાંચમી આજ્ઞા વિશે એક પ્રશ્ન ઉભો થયો છે. શું પ્રશ્ન ઉભો થયો છે? જય સચ્ચિદાનંદજી ભગવાન, આપણે સત્સંગમાં આવવાથી, ચરણવિધિ વાંચવાથી અને દાદાની વાણી વાંચવાથી જેમ પાંચમી આજ્ઞા પડાય છે, શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમે થાય છે, એવી રીતે આપણે જ્યારે મંદિરમાં કે દેરાસરમાં જઈએ અને દાદાએ જે રીતે શીખવાડ્યું છે એ રીતે આપણે ભગવાનને શું કહેવાય પગે લાગીએ તો એ શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમે થાય છે? આ થાય ને, બધું થવાનું આત્મહેતુ માટે બધું શુદ્ધા એ શુદ્ધાત્માના ચોપડામાં શું જમા થાય એ માટે એક જ વાક્ય સમજવાનું કે જેનાથી પાછલા કર્મ સમતા ભાવે છૂટે, નવા કર્મ બંધાય નહીં અને મોક્ષ માર્ગમાં આપણે આગળ વધી શકીએ એટલું શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય છે. તો આ સિમંદર સ્વામી તો આપણો આરાધ્ય દેવ છે, કારણ એમની પાસે જ પહોંચવું છે એટલે એ શુદ્ધાત્માના ચોપડામાં તો એમની આરાધના ખૂબ જમા થાય. પણ આપણે કઈ શંકર ભગવાનના મંદિરમાં કે કૃષ્ણના મંદિરમાં કે એવી રીતે જઈએ અને દાદાએ શીખવાડ્યું એ પ્રમાણે પગે લાગીએ કોઈ પણ દેરાસર અથવા મંદિરમાં તો થાય છે ને? આપણે એ એક જ સિમંદર સ્વામીની આરાધના કરવા માગીએ છીએ અને બીજી બધી વિરાધના ધોવા માગીએ છીએ, કારણ આપણે જૈન થઈને વૈષ્ણવમાં ના ગયા હોય તો એ પક્ષા પક્ષીમાંથી છૂટવા માગીએ છીએ. એટલે બધે તમે માતાજીના દેરાસરમાં જાઓ કે મંદિરમાં જાઓ કે ગમે તે બીજા મંદિરમાં જાઓ ને, દાદા ભગવાનની સાક્ષી એ જે ભગવાન હોય એમને નમસ્કાર કરવાના. અને આપણે પૂર્વે એકની આરાધના કરી હોય ને બીજાની વિરાધના કરી હોય તો વિરાધના ધોવા જઈએ છીએ આપણે, અને અહીં આરાધના વધારવા જઈએ છીએ ને બીજે બધે ધોવા જઈએ છીએ કે હવે આ સંસારથી અમારે છૂટવું છે, અમારે કોઈ અમને મોક્ષ માર્ગ માટે અમને આશીર્વાદ આપો અને જગતનું કલ્યાણ થાવ એવા આશીર્વાદ આપો, બસ અમારે બીજું સંસારનું કાંઈ જોઈતું નથી. એટલે એ રીતે કરીએ તો પાંચમી આજ્ઞા પાળાય છે, પાંચમી આજ્ઞા જ છે આપણે. બીજું અને ખરેખર તો તમે આજ્ઞા જ પાડો છો કે હેમંત ફાઇલનો નિકાલ કરવા જાય છે મંદિરમાં, તમે અહીં રસોડામાં જમવા જાઓ કે ટોયલેટ બાથરૂમમાં જાઓ કે આ દર્શન બધું નિકાલ કરવા જાઓ છો. આપણે કમાણી કરવા, પુણ્યની કમાણી કરવા જતા જ નથી. કમાણી અથવા તો કહે ને કે મોક્ષનું કનેક્શન કરવા સિમંદર સ્વામીની આરાધના કરીએ છીએ અને બીજું બધું નિકાલ કરવા જઈએ છીએ. અને આ જગતના લોકો માટે નિષ્પક્ષપાતી મંદિરની ખાસ જરૂર છે. આપણે તો મોક્ષ સ્વરૂપ સિમંદર સ્વામીની આરાધના કરી, દાદાની પાંચ આજ્ઞા પાડી, એમને શરણે પહોંચીએ એ જ રસ્તો પકડ્યો છે આપણે, સમજાય ને? મહાત્મા માટે મુખ્ય વસ્તુ પેલી છે પાંચ આજ્ઞા, અને આગળનું આપણે દાદા ભગવાન અને સિમંદર સ્વામી એ આપણું આગળનું સ્ટેશન છે. અને આ જગતના લોકો માટે નિષ્પક્ષપાતી મંદિરની રચના છે કે જેથી કરી એ લોકો નિષ્પક્ષપાતી ભાવમાં આવશે ને તે લોકોને શાંતિ થશે, કે પક્ષા પક્ષીથી દુનિયામાં શાંતિ નહીં થાય. બીજું દીપકભાઈ, એક તમારું સપનું આવ્યું છે મને નાનું એવું, મને નીરુબેન અને દીપકભાઈ આપણે દાદા ઘણી વખત સપનામાં આવ્યો પણ તમારું પહેલી વાર આવ્યું મને હમણાં ગયા અઠવાડિયે, બે મિનિટનું સપનું છે એનું જરા મને અર્થ જરા સમજાવી દો પ્લીઝ. કે આપણે તમે કાર ચલાવતા હતા, ઘડિયાળ બડિયાળ પહેરેલી, તમે આશ્રમ રોડ ઉપર વાડજ આગળ ખૂબ ફૂલ ટ્રાફિકમાં તમે કાર ચલાવતા હતા અને હું તમારી બાજુમાં બેઠેલો અને તમારી સાથે વાત કરતા હતા અને એકદમ કોન્ફિડન્સથી, મને એકદમ તમારી ઉપર બહુ કોન્ફિડન્સ હતો કે, અને તમે મારી સામે જોઈ જોઈને કાર ચલાવતા હતા તો એનો અર્થ શું થાય કે હું તમારી બાજુમાં બેઠેલો અને તમે ટ્રાફિક ફૂલ ટ્રાફિકમાં કાર ચલાવતા હતા? એટલે આ કર્મોનો ટ્રાફિક છે ને મોક્ષ માટેની ગાડી છે, ગાડી જઈ રહી છે કોન્ફિડન્સથી, એવું સમજવાનું. બીજું શું સમજવા જેવું છે? વીરજીભાઈ ડોંબીવલી, મારો છોકરો રવળે રસ્તે જાય છે તેનો ખૂબ સમજાવીએ છીએ, પેલા નિરૂમા પાસે જ્ઞાન પણ લીધેલ છે, છતાં મને એની ચિંતા રહ્યા કરે છે, અહીં આવીએ ત્યારે શાંતિ લાગે, ક્યાં છે? હા, એને પરણાવેલો છે કે નહીં? પરણાવેલો છે. એની વાઈફ ચિંતા કરતી હશે ને એની? રાખે. ત્યાં રહો છો? બોમ્બે. પાછળ બોમ્બે જવાના છો? હાજી. તમે પ્રતિક્રમણ કરો અને અક્ષરે બોલવાનું બંધ કરી દો અને અંદર શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે હે શુદ્ધાત્મા ભગવાન, ભાઈને સદબુદ્ધિ આપજો, સદમાર્ગે ચડાવજો, હે દાદા ભગવાન તમને સોંપ્યો તમે સંભાળજો, તમે ચિંતા તમે માથે ના કરશો. ચિંતા કરવાથી બોલો એનું જે થવાનું થશે પણ આપણો અવતાર બગડી જાય. એટલે ક્યાં બી જે તો ચેન ન પડે, એમની ફિકર પડી હોય બીજી કોઈ ચિંતા નહીં. અને એની તમને ફિકર પડી છે? એની તમારી માટે આટલી લાગણી છે ને
કે બાપા મારી આટલી ચિંતા કરે છે ને હું મોડો આવું છું, કેટલું દુઃખ રહેતું હશે? એ જવાબ જ ના આપે. તો પછી બંધ કરી દો, આપણે શું કામ મૂરખ બનીએ એની ચિંતા કરીને. એના પ્રાર્થના કરો અને વાત પૂરી કરી નાખો. એની વાઈફ સંભાળશે, એના છોકરા સંભાળશે, અને એને નહીં ભાન આવે તો પછી ભાન આવશે. આપણે આત્માનું કરો, અનંત અવતાર આનું આજ બૈરીન છોકરા ને છોકરાના છોકરાને એ મોહમાં ને મોહમાં આપણો મોક્ષ બગડી ગયો છે. સમજાય છે ને? એ ચિંતા કરવાથી સુધર્યું? કેટલા વખતથી તમે ચિંતા કરો છો? લગભગ 8-7 વર્ષ. 7 વર્ષથી? બોલો, 7 વર્ષમાં 1% સુધર્યો? સુધરી જાય, પાછું વળી એ જ રસ્તે આલે. તમારી ચિંતાથી નહીં સુધરતું, એનો ઉદયથી સુધર્યું. એનું સુધરવાનું તમે જ્યારથી ચિંતા બંધ કરશો ને ત્યારથી એનું સુધરશે. વધારે સુધરે તો પાછા 2-4 દોસ્તારો ભેગા થઈ જાય, બસ પછી વળી. તમે હવે બંધ કરી દો. તમે તમારું જો આપણી ટ્રેન ઉપડતી હોય અને પછી પેલો કહેશે સાહેબ ચા લો ને થોડો નાસ્તો લો ને થોડા પૈસા આપો, તમે શું કરો? ભાઈ મને છોડો, મારી ટ્રેન ઉપડે છે, કરો કે ના કરો? અરે બિચારો ગરીબ છે, એની ચિંતા કરવા બેસો તમે કે ટ્રેન પકડીને ચહેડવા માંડો? શું કરો? આપણી ટ્રેન ઉપડવાની થઈ, શું ચિંતા કરવાની? મૂકો, એ લોકોનું જે થવું હોય થશે, અને આપણે તિરસ્કાર કરવો નથી. હે દાદા ભગવાન તમે સંભાળજો, એ લોકો સુખી થાય એવા મારી પ્રાર્થના છે. પ્રાર્થના કરીને દાટો મારી દો. જોવાય ના ઉભા રહેશો કે રાત્રે કેટલા વાગે આવ્યો. નિરાંતે આત્માનું ધ્યાન કરો. આ રાતમાં છોકરાનું ધ્યાન કરી કરીને આપણો અવતાર બગાડીએ છીએ. હા, સમજી જાઓ તમે. આપણે છોકરાનો તિરસ્કાર નથી, એની પ્રાર્થના કરો અને દાદા ભગવાનને સોંપી દો. અને નક્કી કરો કે મારે હવે સિમંદર સ્વામીના ધ્યાનમાં રહેવું છે. ભગવાન ત્યાં શું કરતા હશે, ભગવાન કેવી દેશના આપતા હશે, કેટલા લોકો ભેગા થશે, હું ક્યારે વહેલો ત્યાં પહોંચીશ, એ ચિંતા કરો. સમજાય છે ને? નિર્મળા બ્રહ્મભટ્ટ, ચેકણી ફાઇલો પાસે આજ્ઞામાં, ખાસ કરીને ફાઇલ નંબર 3 પાસે નથી રહેવાતો. ક્યાં છે નિર્મળા? તે ફાઇલ નંબર 3 ક્યાં છે? અહીં આવી છે તો 2 લખ્યું કે 3 લખ્યું છે? ઓ, એટલે 3માંથી 2 કરી નાખ્યું. ચાલો વાંધો નહીં. ફાઇલ નંબર 2 પાસે આજ્ઞામાં નથી રહેતો. આખો દાડો હોય છે ક્યાં? એ તો બીજે હોય બધે. પણ એમને દુઃખ થાય છે કે તમને દુઃખ છે? પણ હવે વર્તન એમનાથી તમને થાય છે કે તમારાથી એમને થાય છે? ના, આમ તો ઘણો ફાયદો થયો આ સત્સંગ સાંભળીને કે હવે મને મારા દોસ્તો દેખાય. હા, પેલા બહુ થતું હતું કે આ કે એના અભિપ્રાય જ નતા, મને આમ કર્યું તેમ કર્યું બધું થતું. પણ હવે મને ફાયદો થયો કે મારા જ દોસ્તે બધું થયું, એટલો ફાયદો થઈ ગયો. બરોબર છે, હજુ પણ થોડું આ બધું કચાસો બહુ છે. પણ એમની ઉપર દોષ દેખાય છે? હા, ફાઇલ નંબર 2 ના દોષ દેખાય છે. એટલે આમ કઈ થાય તો તરત જ બોલી જવાય કે આમ કર્યું તેમ કર્યું, પછી તરત પસ્તાવો થાય ને. હા, બસ તો આપણી ગાડી સાચે રસ્તે છે. એ ભાઈ બોલી જવાય ને એ હિસાબ છે. આપણ તરત જાગૃતિ આવે ને, એ નિર્મળા કેમ ઊંધું ચાલે છે, પ્રતિક્રમણ કર, કેમ દોષ જુએ છે, તરત જાગૃતિ આવી જાય ને. બસ તો એ જાગૃતિ વધારવાની. અને આવું એક વખત બોલાઈ ગયું ને તો 1.5-2 કલાક બેસીને ખૂબ પ્રતિક્રમણ કરવું, એટલે ઝડપથી ધોવાઈ જશે બધું. સમજાયું ને? શું કહે છે? હા, એવું છે એમને કે હવે પુરુષ માણસ રહ્યા એટલે પ્રકૃતિ હોય જ, ક્યારેક ટુવાલનો કંઈ ખ્યાલ ના આવે, ધોવા નાખવો જોઈએ કે લેંગો ધોવા નાખવો જોઈએ, ઘણી નાની બાબતો હોય કે જો 4 દિવસથી ટુવાલ ધોવા નાખો, અરે ભાઈ નાખી દો તમે, નાખો. નાની બાબત તમારે શું કરવાનું? સારું કર્યું તમે મને યાદ કર્યો. આપણે ગાઈડન્સ લઈને ચાલવાનું, આપણને કઈ ખબર પડતી નથી. શું પાકું મંજૂર? કેટલું સહેલું થઈ જાય. ક્યાં ગયો કાગળિયો? એ જ છે ને, નાખી દીધું એટલે પછી મારે તો જોવું પડે ને. વિચારો હેરાન કરે છે, વળી જવાય છે. પત્ર ધોવા નહીં, પત્ર નથી ધોવા નાખ્યો, એ તમારે આવી રીતે નાખી દેવું, બતાડ્યું તમને. વિચારો હેરાન કરે ને જુદું રાખવું, નિર્મળા ના આવે છે. મારે કાંઈ લેવા દેવા નથી, હું તો દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હા, જય સચ્ચિદાનંદ. મહેન્દ્ર, જય સચ્ચિદાનંદ. ભાઈ સરો ક્યાં છે? મને ભાદરણની આત્મસિંચન કોલેજમાં નંબર લાગે એવો વિચાર આવે છે. કોઈ ગઈડિયા કહો એ મને ગમતું નથી, સિનિયર થવું ગમતું જ નથી.
તો એ સિનિયર સિટીઝન ગ્રુપમાં આરામથી બેસી ગયા છે. છેલ્લા બેઠો છો, વાંધો નહીં, પણ બેઠેલા જ કેવા, ગ્રુપમાં જ કેવા. અને તમારી વાઈફ તો એમ જ કહેશે કે અમારા સિનિયર સિટીઝન જ કહેવાય. કઈ નહીં, હવે આપણે અંદરથી નાના થાવ ને, અંદરથી એટલે સમજાય ને, મહેન્દ્રભાઈ સાથે સંબંધ છોડી દો, છૂટાછેડા લઈ લો આજથી, અને હું તો શુદ્ધ આત્મા છું, લઘુ છું, લઘુતર છું, લઘુત્તમ છું, એમાં આવી જાઓ. લઘુત્તમને કોઈ અડચણ ના હોય, લઘુત્તમને કોઈ આગ્રહ ના હોય, લઘુત્તમને કોઈ પકડ ના હોય, લઘુત્તમને કોઈના દોષ દેખાય નહીં, લઘુત્તમના દોષ કોઈને દેખાય નહીં. લો એવા લઘુત્તમ થઈને રહો, નાનામાં નાના, સૌથી નાના, બધાથી નાના થઈને ફર્યા કરીએ, વાંધો શું છે? તો બહારથી તમે આમ લખો ને કાગળમાં, તે લોકોને લાગે બહુ સારી ભાવના છે, પણ આપણે ખરેખર થઈને અંદરથી રહેવાની જરૂર છે. અને થાય એવું છે, આપણે શું કામ જરાકમાં થાય ને કે આમ કેમ કરે છે તું, આપણે તરત કે ના, એ આપણે નાના છીએ, નાના માણસ કોઈ મોટાની ભૂલ કાઢવાની જરૂર નથી, એટલે ડાઉન થઈ જાઓ. આપણે અઘરું છે કે સહેલું છે? સહેલું. હા, ભૂલ કાઢવાની, બોલો, લઘુ તમને પડવાનું ભય જ નહીં. અને જે હરી ગયો હોય એ બોલો, જીતેલાને બીજો કોઈ જીતશે ને તો એ હારશે, અને હરેલાને કોઈ જીતી ના શકે માટે એ જીત્યો કહેવાય આખા જગતને. આપણે જીતીને રહો, હરીને રહો નિરાંતે, પણ પ્રવૃત્તિમય રહેવાનું. પ્રવૃત્તિ છે ને ધોવાની કરો, લોકોના દોષો જોવાની નહીં, દોષ જોવાની ક્રિયાશીલ રહીએ. અરે પ્રવૃત્તિમાં આ મોટી કરો, ક્રિયાશીલ આપણે વાઇફના પ્રતિક્રમણો કરો, કોઈ અવતારમાં પછી મોહ આપણ ના રહે, છોકરાના પ્રતિક્રમણ કરો, જમીનોના પ્રતિક્રમણ કરો, ફરી કોઈ જગ્યાએ આપણે માલિક ના થઈએ કોઈ જમીન ના. એ પછી હવે કઈ બહુ યાદ નથી આવતું. અરે યાદ નથી આવતું એમ નહીં, પણ નવરા બેઠા ધોઈ નાખો, અને પછી કહી રાખો આપણે પેલું એચઆર ગ્રુપમાં કે મારે જો આટલી બધી તાકાત છે મારી પાસે, હું આ કરી શકું છું, આ કરી શકું છું, આ કરી શકું, પણ ડખો વગર કરવાના હોય તો. હા, કારણ વડીલોને શું છે, જાણપણાનું જ્ઞાન ઘણું બધું હોય છે, અને બાળકોની ભૂલો કાઢતા વાર નથી લાગતી, તમને ખબર નથી પડતી, આમ જ કરવું જોઈએ. એને પેલા કહેશે, કાકા આપણે કે ને રાતમાં સુઈ રહો, તમે કાંઈ જરૂર નથી તમારી. એવું થાય છે ને, તો તમે બાળકની જેમ કહો ને, તમને કાંઈ ખબર નથી એમ કરીને એ લોકોની સાથે રહો ને તો બધાને ઉલ્લાસ આવે, હેડો કાકાને બોલાવો, મજા આવે છે આપણે એમની સાથે. પણ તમે કે અમારા જમાનામાં આમ ને, તમારા જમાનામાં તમે આમ કરો છો, એટલે પેલા કંટાળી જાય કે જમાનાની બાજુ મૂકો આપણે. એટલે એ બંધ કરતા હો ને તો તમને બધું સેવા મળ્યા કરશે. ક્રિયાશીલ રહેવાનું ગમે છે. હા, પણ ક્રિયાશીલમાં પ્રોબ્લેમ આ છે કે ક્રિયામાં તમે જયારે આવો છો ત્યારે તમે શીલવાન રહેતા નથી, અને અને કશાય રહીત વ્યવહાર થઈ જાય, કશાય સહિત વ્યવહાર થઈ જાય, ભૂલો કાઢી નાખો, એટલે પછી ક્રિયામાંથી શીલમાંથી પાછું શીલવાન રહેતા નથી ને તમે, એટલે પ્રોબ્લેમ બધો. એટલે તમારે શું કરવું જોઈએ, ક્રિયાશીલ થવું હોય ને તો નક્કી કરીને કોઈની ભૂલ કાઢવી નથી, પછી જાઓ બધા વધાવશે તમને. ના સમજાયું? ખ્યાલ તો આવે છે, ખ્યાલ આવે છે ને. તમે એક કામ કરજો કે જેટલી વાર ક્રિયાશીલ થવા ગયા હોય તો કોકની ભૂલો કાઢીને લોકોએ રિજેક્ટ કરેલા છે આપણને, એના પ્રતિક્રમણ કરો. તો પછી હા, આપણું રહી ગયું છે કે આપણે ક્યાં ક્યાં ડખા કરી આવીએ છીએ. હા, ડખો, કારણ વડીલોનું કેમ, આ યંગ કપલ, યંગ જુવાન છોકરા બહુ બધા આપણા મા બાપને સંઘર્ષતા કેમ નથી, કારણ આપણી ડખોલો થઈ જાય છે. આપણે પાંસરા રહેતા હોત ને તો એ લોકો વધારે જ, કારણ બહુ દિલની સેવા ભાવના હોય છે. આપણે ભૂલ કાઢ, તમે છોકરાને આમ રાખો અને મારી ચામાં થોડો ગરમ મસાલો નાખતા હો ને, પછી અરે પેલી કે હું નાખું છું બાપા, હવે તો કે ના થોડું વધારે નાખ, એટલે વાતે વાતે ભૂલ કાઢ્યા વગર રહીએ જ નહીં આપણે, પછી કંટાળી જાય લોકો. સમજાય ને? તમે શુદ્ધાત્મા થયા મહેન્દ્રભાઈ, જોજો આવું. મારે મને એમ લાગ્યા કરે છે કે સિનિયર સિટીઝનમાં આ બધા સિનિયર લોકો જ આવ્યા છે, પ્રચંડ શક્તિ અનુભવ બધું છે જ છે ને, અને એમ કે એનો જોઈએ તેટલો આપણે ઉપયોગ કરી શકતા નથી, કારણ છે એવું લાગ્યા કરે છે. એનું કારણ છે કે તમારી શક્તિ જો કોઈને ટકરાતી ના હોત ને તો શક્તિનો સદુપયોગ થાત જ. આ શક્તિ બધી ટકરામણમાં ગઈ છે ભૂલો કાઢવાની, અને છોક આપણાથી નાની ઉંમરવાળા બધાની ભૂલો જ કાઢી છે આપણે. ભૂલો એટલે શું, તમને આમ રાખતા નથી આવડતું, આ ખાવાનું બનાવતા નથી આવડતું, ચાલો આમ આ છોક આ વાવ જ કરે છે, આ લોકો આમ ના કરવું જોઈએ. અલા, ઊંટ બધાની ભૂલો કાઢે છે, ઊંટના 18 વાંકા હોય,
પણ તોય ઊંટ નો ઉપયોગ તો કઈ થવો જોશે ને. હા પણ આ ઊંટ ભલે કાઢતા હોય જો તોય ઊંટ ને ક્યાંક કામે તો બીજાની ફૂલો કાઢવાનું. સિનિયર સિટીઝનમાં જે શક્તિ પડી છે દરેકની પાસે ઘણો અનુભવ લઈને લોકો આવ્યા છે અહીંયા. આ લોકો શું કહે છે અહીંયા આપણે આ સિમેન્દર સિટીમાં અથવા તો દાદાના કામમાં આ શક્તિ કેવી રીતે વપરાય એ મારી તમે ભાવના કરો અને દાદાને પ્રાર્થના કરો કે મારી બધી શક્તિ જગતના કલ્યાણ માટે વપરાવો. પણ આપણે જગતના કલ્યાણ કરતા કરતા દોષો કાઢવામાં વાપરી નાખીએ છીએ ને, એટલે દાદા પછી રોકી રાખે ભાઈ આને હમણાં બંધ રાખો. હા એટલે દોષો કાઢવા પણ કાઢીએ પણ છતાંય શક્તિ જે સિનિયર સિટીઝનોમાં પડી છે જો ગમે તેટલો વપરાવી જોઈએ સારો હોય ને. અને એમાં જો થોડુંક મેં કડવું અને મીઠું બધું મીઠું નાખી દીધું હોય સોલ્ટ અને પેલું કડવું થોડું લીમડાના રસ પડ્યા હોય ને તો લોકો પછી રિજેક્ટ કરી નાખે કે દૂધપાક ગમે તેટલો સારો ભૂખ્યા છે પણ અમે આ પૂરી ને થોડું અથાણું ખાઈ લઈશું પણ દૂધપાક કડવો નથી. તમે આટલો સારો દૂધપાક પણ એમાં મેં થોડુંક નાખી દીધું છે બીજું. પણ ભાઈ શું આ નિરુપયોગી માલ જ ભેગો થયો છે અહીંયા? કોઈ કામ લાગે નહીં એવો? તમને બહુ મોટું કામ બાકી છે. તમારે મોક્ષે જવું છે, તમારે ચોપડા ચોખા કરવા નથી. ભાવના રાખો અને કરવામાંથી બહાર નીકળો. 70-70 વર્ષ કરીને થાક્યા, કોઈએ સંગ્રહ્યા નહીં આપણને, બધા કંટાળે આપણાથી. હવે કરવાપણું એ જ ભ્રાંતિ છે. બહાર નીકળો અને જ્ઞાનમાં આવો, પુરુષાર્થ જ્ઞાનનો કરો. મને તો બોલો 10 કામ બહારના અને 10 કામ અંદરના હું રાખું છું. પછી બહારના કામ મારા પૂરા થઈ ગયા ને તો મારા અંદરના 10 કામ તો બાકી છે. મારે બધાના શુદ્ધાત્મા જોવાના છે, એક એક ગાંઠોને ઓગાળવાની છે, એક એક વાણીના દોષોના પ્રતિગણ કરવા છે. આ જગતના ધર્મો માટે અવળું બોલ્યો હોય, વ્યક્તિઓ માટે અવળું બોલ્યો હોય, કુટુંબો માટે, એ કેટલું બધું મારું બાકી છે. હું નવરો બેઠો, નવરો જ નથી, મને ટાઈમ જ નથી. મને જો 30 દિવસ બહાર રૂમમાં પૂરી રાખે ને તોય મારી પાસે નવરો નથી હું. કારણ મારું અંદરનું કેટલું મોટું કામ બાકી છે. કેવળ જ્ઞાનનું સ્ટેશન આપણું આવ્યું નથી કે આવી ગયું તમારે? આપણે આ જ પ્રકૃતિ આપણી, તે દાડે હતી આજે છે. સમજાય છે ને? આ ખરું કામ આ કરવા નથી યાદ આવતું ને, આપણે બારણા બંધ કરીએ છીએ કે મારે યાદ કરવાની જરૂર છે. ખરેખર એક પ્રસંગ બને ને, બે ચાર છમકલા થાય ને તો આપણી પ્રકૃતિ દેખાય કે હું વાઈફની ભૂલ ખાવામાં કાઢતો હતો, અહીંયા આ લોકોને મહારાજની ભૂલ ખાવામાં કાઢું છું. ઓહો એ તો મારી ભૂલ છે. તો પેલું પાછલું બધું જડશે. ઓહો વાઈફ સાથે આ વાત, પેલા દીકરાની વહુ સાથે આ, કોકના કુટુંબમાં ગયેલા લગ્નમાં ત્યારે મેં આ ભૂલો કાઢ. ઓહો આ ભૂલ કાઢવાનો મારો સ્વભાવ ગયો જ નથી. તો આ સ્વભાવ રહેશે તો આવતે બહુ જોડે આવશે આ સ્વભાવ. તો મોક્ષ ક્યારે થશે આપણો? એમ ખોતરી ખોતરીને ચોખ્ખું કરવાનું. સમજાય છે ને? અને ના હોય તો ચરણવિધિ ફસ્ટલાસ 2-3 વખત વાંચો, 9 કલમો 5 વખત વાંચો, 11 વખત વાંચો, સિમંદર સ્વામી નમસ્કાર કરો અને પ્રાર્થના ખૂબ કરો, ભગવાન તમારું શરણું આપો, મને તમારી પાસે પહોંચાડો. આ શક્તિ હોય ને તો સરસ ભક્તિ કરી લેવા જેવી છે. હવે આ વડી બાળકોને સોંપી દો, એ શક્તિ છે, એ લોકો વાપરશે બધી. આપણે એમની ઉંમરમાં કરતા હતા કે નતા કરતા કામો? અને આપણા વડીલોને આપણે ઇન્વોલ્વ કરતા હતા? આપણે એમની ઉંમર નહીં, એમની ઉંમરમાં આપણા વડીલોને ઇન્વોલ્વ કરતા હતા? ના, એ તો કે આરામથી કાકા તમે રહેવા દો, અમે પતાવી દઈશું, અમે જુવાન છીએ તો જુવાનને કરવા દો. આપણે હવે એમની ઉંમરના, એ ઉંમરવાળાને કરવા દો. આપણે હવે રિટાયર, ખરેખર રિટાયર થાવ. પ્રવૃત્તિમાંથી રિટાયર થયેલા છો તો થાવ અને આત્મા માટે જીવન કાઢો. ખરેખરો બોનસના વર્ષો છે. આ બ્રહ્મચર્યના પુસ્તકો વાંચો, પ્રત્યાખ્યાન કરો. આ વાણી નવમી આપતાણી વાંચો, આડાઈ મમતા મોહ બધાને પ્રત્યાખ્યાન કરો. કેટલું બધું કામ બાકી છે. એક એક વાણી વાંચતા જાઓ ને તો 5-25 દોષો જડે. અરે ના જડે તો એક દાદા કે છે એવું મારું જીવન હોવું જોઈએ. એના જે જે એનાથી ઊંધું હોય બધાની માફી માગું છું. મને ક્યારેય મોક્ષે જતા સુધી આવી ભૂલો ના હોજો. પ્રતિગણ પ્રત્યાખ્યાન કરતા જાઓ. કામ કઈ ઓછું છે, દાદાનું રેડીમેડ મટીરિયલ છે. મારું તો આ ધ્યેય છે, હું આ નવરો પડું ને એટલે આખું આ જ કરું છું. આ તમારી સાથે કલાક પૂરું થશે ને એટલે મારું હેન્ડલ પાછું નવરો બેઠો મારી જ દઉં છું. ચાલુ જેટલા કલાક જાગતો હોય ને એટલી વાર મારું ચોખ્ખું કરવામાં કાઢું છું. મારે છૂટવું છે આ જગતથી. અને કોઈ અવતારમાં છૂટ્યા નથી એનો પુરાવો હજુ આપણે અહીંયા છીએ. ધોળા થયા પછી પણ જો ભાન નહીં આવે ને તો ક્યારે આવશે? ઠાઠડીમાં ગયા પછી આવશે ભાન? દાદાએ ના કીધું ઠાઠડીમાં આપણે એકલા એ જવાનું છે. આ પારકી પંચાયત છોડો, આ કાર્યશીલ થવું ને. પારકી પંચાયત છે અને જમીનના ખોદ છો, માટીનું કઈ કલ્યાણ થવાનું છે?
અને બે ઝાડવાનું મૂકશો, રોપશો તોય કલ્યાણ શું થવાનું છે? આમ રોપાય ને આમ ખાતર નખાય ને આમ ના કરાય, મૂકો ને હવે આપણી આવડત ને. એ નહીં, આ તો દાદાનું કામ. એમ કઈ કહ્યું, હવેનો જો ટાઈમ છે એમાં દાદાનું કામ કેવી રીતે થાય? દાદાના એ દ્રષ્ટિકોણ છે. જો દાદાનું કામ, ઘરનું કામ તો છોડી જ દીધું છે, દાદાનું કામ કરવું હોય ને તો દાદા કે છે કે ક્રિયાઓ વ્યવસ્થિત ને તાબે સોંપી દો, ભાવમાં 100% હાજર થઈ જાઓ, એક એક ભાવના કરો કે હે દાદા ભગવાન, આ બાળકોનું યંગ એમએસટી થઈ ગયું છે, પૂર્ણ સક્સેસ થાઓ, પછી આ પ્રોજેક્ટ પૂર્ણ સક્સેસ થાઓ, ખૂબ એને સહાય મળો, ખૂબ દેવદેવીય સહાય કરો, જગતનું ખૂબ કલ્યાણ થાઓ, તમે વડીલો આશીર્વાદ આપો. ભાવ તો કરીએ જ છીએ, તો પછી એ કામ ઓછું છે તમારે ભાગે? ના ના, એ એટલે આમ. ઉર્મિલાબેન, ઉર્મિલા, અમે જયારે નિરાતમાં આવી ગયા છીએ, હવે અમને એવો રસ્તો બતાવો સહેરાઈથી જ્ઞાને કરીને મોક્ષ માર્ગમાં આગળ સંભાવે નિકાલ કરી નીકળી જઈએ, અને એવી શક્તિ આપો, અખંડ નિધિ ધ્યાસન રહે એવી શક્તિ આપો. બસ આ જ રસ્તો નવરા બેઠા. જો એક એક વ્યક્તિઓના પ્રતિક્રમણ કરવા છે આપણે કુટુંબની, અને વ્યક્તિઓના આપણને યાદ ના આવે રાગદ્વેષ કે દોષો, તો કાંઈ બોજો રાખવાની જરૂર નથી. એની માટે આ વાક્ય બોલજો કે આ ભવ, ગત ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવમાં રાગ દ્વેષ વિષય કષાયથી જે જે દોષો થયા હોય બધાનો હૃદયપૂર્વક ખૂબ માફી માંગુ છું, મને ક્ષમા કરો, મને આવી ભૂલો ના કરવાની શક્તિ આપો. અને એક વ્યક્તિને લઈને 25-50 વખત બોલવું, બીજી વ્યક્તિ લઈને 25-50 વખત બોલવું. દીપકભાઈ, એવી શક્તિ આપો કે દોષો જોઈને બધા કાઢી શકાય પોતાની ચીવટે જવાની, અને ચોખ્ખું થઈને જવાની. હા, ચોખ્ખું થઈને જવાશે જ, આ સિમંદર સ્વામી પાસે જ જવાશે. અહીંથી એટલું જ જોઈએ, અહીંથી બીજું નો વે, અહીંથી એક જ રસ્તો છે, અહીંથી મહાવીર ક્ષેત્રે સિમંદર ની જોડે નિરાતમાં સંપીન રહેવાય, એકબીજા રાખ થઈને રહીએ, એક થઈને રહીએ એવી શક્તિ આપો. હા, એવી આશીર્વાદ છે અમારા, એવા આશીર્વાદ આપજો ને એવી શક્તિ આપજો. હા, શક્તિ બધું કરે, સેટ પણ કડાઈ નહીં, કોઈ સાચી વાત છે, એવું જ રહેશે બધું. અને કોઈ ડખો કરે ને તો આપણે એને નિર્દોષ જોવાનું, બધા નિર્દોષ જોઈશું ને એટલે જાતે સુધરી જશે. હા, આ સહેલો રસ્તો છે. દાદા કે છે, સામો આપણી જોડે વાંકું કરતો હોય તો એ મારી જોડે વાંકો થાય છે એવું વિચારવાની જરૂર નથી, એ બગડી ગયો છે એવું વિચારવાની જરૂર નથી, એ શુદ્ધાત્મા જુઓ, ભરેલો માલ ખાલી થઈ જશે, બિલકુલ નીકળી જવાની શક્તિ આપો, નીકળી જવાશે. હા, મૂળજીભાઈ, મહાવીર ક્ષેત્ર મહાલ 20 તીર્થંકરો છે, તો 5 માંથી મળીને છે કે 1 જ માં છે? હા, બધામાં મળીને 20 છે. ક્યાં છે મૂળજીભાઈ? હા, બધા મળીને 20 છે. હા, બધા 5 મહાવીર ક્ષેત્રમાં 4થો આરો છે, અને એનું બધી સંખ્યાનું બધું શાસ્ત્રમાં લખાણ છે, બધું અમુકમાં આમ છે ને અમુકમાં આમ છે, બધું છે વિગત. આપણે તો એટલું, આપણે શું છે કે આ મુંબઈમાં કેટલા ઘરો હોય, પણ આપણે તો ફલાણો ડોક્ટર મારો મિત્ર છે, તો આપણે એકનું એડ્રેસ ઓળખી લેવાનું, એના ઘરે જતા આપણને આવડવું જોઈએ, બહુ થઈ ગયું એવું. સિમંદર સ્વામી ભગવાનને ઓળખી લઈએ છે, એમની પાસે પહોંચવું છે, એમાં દાદાની આજ્ઞા અને એમાં ફાઇલોનો સંભાવે નિકાલ, બધી ફાઇલો પૂરી થઈ એટલે મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે. શારદા, જ્યારે કોઈ પણ સામાયિક લે છે લોભની મોહની, થોડી વાર દેખાય છે પછી કંઈ યાદ આવતું નથી, ફોટા મારો અથવા કોઈ વ્યક્તિનો દેખાય છે તો તે શું છે? સામાયિકમાં રડવું પણ આવે છે, વિચાર ઓછા આવે છે, તો એ જાગૃતિ ડીમ થઈ ગઈ છે? ના, આ તો બધું જેટલું દેખાય એટલું ધોવાનું, પછી શક્તિ માગવાની, હે દાદા ભગવાન, આ પ્રકારના જે મોહથી જે જે દોષો થયા હોય, મોહના બધા પ્રકારના દોષો માટે માફી માગું છું, મને દેખાય એવી શક્તિ આપો. પછી શક્તિ માગવાની, અને પછી થોડુંક ખોતરવાનું કે કંઈક મોહ કર્યા હતા, ધણી ઉપર કર્યા હતા, છોકરા ઉપર કર્યા હતા, ઘર માટે કર્યા હતા, પૈસા માટે કર્યા હતા, દાગીના માટે કર્યા હતા, કપડાં માટે કર્યા હતા, જાત માટે કર્યા. ભાઈ પ્રશ્ન પૂછશો ને તો બધાય મેં દેખાશે, સમજાય ને? એવું લખીને કરો થોડું, કે જેટલું દેખાયું એટલું થાય ચોખ્ખું, અને બાકીનું મેં લખો કે શું બાકી રહી ગયું હશે, તો ભાઈનો ભાભીનો છોકરાનો બન કંઈક બધું જડશે બધું. શારદાએ કામ કંઈ બોમ્બે કરેલ નથી, ત્યાં બેંકમાં જતા કંઈ સમજાતું નથી, ડર લાગે છે, તેથી બેંકમાં જતા કંઈ સમજાતું. અરે, 2-3 બેનપણીઓ ભેગી કરીને જવું આપણે, એમ તમે ક્યારે જવાનું? કાલ જવાની છું, તો કે હું તમારી સાથે આવી ચાલો બેંકમાં. અને બેંકવાળા બહુ ભલા હોય છે કે બેન અહીં સહી કરો, અહીં થપ્પો મારો, કહેશે એ થઈ ગયું. આપણા વાતમાં જ છે બેંકમાં, એટલે દુઃખી થવા જેવું નથી. અને આમ કંઈ બહાર લાગે એવું છે,
ના ભાર રાખવા, કારણ અહીંથી તમે બેંકમાંથી કદાચ પૈસા લઈને આવશો ને તો રસ્તામાં કોઈ ગજવા કાપા વાળો મળશે નહીં આપણી સિમંદર સિટીમાં, એટલે દુઃખી થવા જેવું નથી. અને બિલ ભરવામાં થોડી ડિપેન્ડન્સી જેવું લાગે છે, કશો વાંધો નહીં, બધું ખુશી થાય ઉલટાનું કે આપણી હેલ્પ લે છે એ લોકો, એટલો આનંદ થાય આપણને. મહાત્માઓ એકબીજાની સેવામાં બહુ આનંદ થાય છે એટલે દુઃખી કોઈ થતું નથી. બોજો રાખશો નહીં, આપ આશીર્વાદ આપો કે સિમંદર સિટીમાં જ રહેવાય અને સિમંદર સિટીમાં રહીને પોતાના આત્માના જ્ઞાનમાં રહેવાય. એ વાત સાચી છે હા તમારે, કોઈના દોષ ના જોવાય એ બરોબર છે. આપના અંગૂઠે ચરણ સ્પર્શ, એનું પછી કોક દાડો ગોઠવી દઈશું બધાનું.